ગઈ તારીખ એકવીસ એક બે હજાર ત્રેવીસના રોજ મૈધરપુરા વિસ્તારની અંદર રૂવાડા ટેકરા પાસે વિષ્ણુ જ્વેલર્સ પાસે આ કામના જે શારદાબેન છે દેવી પૂજક એમના પરિવાર સાથે રહેતા હતા એ ઘણા ટાઈમથી એમના પતિનું મૃત્યુ થતાં એ ત્યાં ફૂટપાથ ઉપર પોતાના છોકરાઓ સાથે રહેતા અને દાતા વેચવાનો ધંધો કરતા હતા ત્રેવીસ એક બે હજાર ત્રેવીસના રોજ સવારના આઠ વાગે જ્યારે પોતે ઉઠે છે ત્યારે એને ત્યાં થોડાક ટાઈમ પહેલાં જ અઠવાડિયા દસ દિવસ પહેલાં રેખા નામની એક લેડીઝ એને ત્યાં આવે છે અને એમની સાથે ત્યાં જ રહેતી હોય અવારનવાર ત્યાં આવતી હોય એના છોકરાઓને રમાડતી હોય ત્યારે આ છોકરાનું એની એક છોકરી છે નાની એમથી દોઢ વર્ષની એમનું અપહરણ કરી એને લઈ જાય છે મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય કિડનેપિંગની મેટર હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને ઇન્વોલ્વ કરી અને દોઢ વર્ષની જે છોકરી છે જેનું અપહરણ થઈ ગયું છે એમને આરોપીઓના કબજામાંથી છોડાવી એમની માતાને સોંપવા માટે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને કામે લગાડેલ હતા આ બાબતે મહેરબાન અધિક પોલીસ કમિશનર શરદ સિંગલ સાહેબ મિનિટ ટુ મિનિટ મોનિટરિંગ કરી રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની તમામ પીઆઈ તમામ પીએસઆઈશ્રીઓ આ બાબતે વર્કઆઉટમાં હતા દરમિયાન ખાસ એવી એક સીસીટીવી ફૂટેજના આધારે જે લેડીસ લઈ જાય છે એ ખ્યાલ ઉપર આવે છે એનું નામ રેખા હોય છે એ જાણવા મળે છે ત્યારબાદ એની તપાસ કરતાં એનો પતિ મનીષ એ પણ ત્યાં ઘંટીમાં કામ કરતો હોય છે અને એ બંને જણા મિસિંગ હોય છે આ રેખા અને મનીષ કોણ છે ક્યાંના છે એ બાબતે બહુ કોઈને ખ્યાલ ન હતો એની ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગ એની તપાસ કરવામાં આવે છે ત્યારે એવું જાણવા મળે છે કે મનીષ જે નેત્રંગ સાઈડનો વતની હોય તાત્કાલિક નેત્રંગ પછી કામરેજ અને સાયણ આ બાજુ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો દિવસ રાત મહેનત કરતી હોય છે પકડવા માટે દરમિયાન આજરોજ પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને પેટ્રોલિંગમાં હતા એમને ગોતા હતા ત્યારે કામરેજ વિસ્તારની અંદરથી આ બંને પતિ પત્ની અને નાનું બાળક મળી આવે છે તાત્કાલિક બંને આરોપીઓને અને આ છોકરાને આરોપીના કબજામાંથી છોડાવી પોલીસ સ્ટેશન લાવે છે અને એને ડિટેન કરવામાં આવે છે આ કામે હકીકત એવી છે કે રેખાએ પહેલે એને સાત સાત માસનો ગર્ભ હોય અને એ મજૂરી કામ પર જતી હોય અને ત્યારે એનો ગર્ભપાત થઈ ગયેલો હોય એને છોકરાની કમી હોય જેથી કરીને આ છોકરીનું એને કિડનેપિંગ કરેલું હતું આવું એનું પ્રાઇમરી અત્યારે એનું સ્ટેટમેન્ટ છે ડિટેલમાં ઇન્ટ્રોકેશન ચાલે છે છોડાયેલ જે છોકરી છે એમને એમના માતા પિતાને સુપ્રત કરવામાં આવેલ છે